વડોદરા સુગરના કસ્ટોડિયન અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલના નેજા હેઠળ ખેડૂતોને શ્રમિકો અને પરિવહનના બાકીના નાણાં ગુજરાત સરકારે અંદાજિત રૂપિયા 25 કરોડની ફાળવણી કરતા એક સાથે સિનોર તાલુકામાં 12 સ્થળે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સુગર કેન ગોવર્સ યુનિયન લિમિટેડના સભાસદ ખેડૂતોના શ્રમિક અને પરિવહનના નાણાં છેલ્લા ઘણા સમયથી બાકી હતા, જેના કારણે ખેડૂતો દ્વારા અનેકવાર વિરોધ પ્રદર્શન તેમજ ગંધાર સુગર ખાતે એક મોટું આંદોલન પણ કર્યું હતું. તેમજ ખેડૂતો દ્વારા કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સહકાર મંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખી અને અંદાજિત વડોદરાના ગંધાર સુગર માટે અંદાજે રૂપિયા 25 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જેના પગલે આજરોજ ગુજરાત સરકાર દ્વારા સિનોર તાલુકાના 12 સ્થળે ખેડૂતોને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત માટે, જેમાં ગીતાબેન રાઠવા સાંસદ છોટાઉદેપુર, રામસિંહભાઈ રાઠવા પૂર્વ સાંસદ, કેતન ઈમાનદાર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાધલી, સેંગવા, કુકસ, અવાખલ, ટિમ્બરવા, આનંદી, મોટા, કરાલા, પુનિયાદ, ઉત્તરાજ સહિતના સ્થળોએ ખેડૂતો માટે દરેક સ્થળે ઉપર ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે 2 થી 3 ખેડૂતોને કાર્યક્રમ દરમિયાન ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સિનોર તાલુકાના 12 ગામોમાં વડોદરા સુગરના બાકીના નાણાંના ચેક વિતરણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સેનેટાઇઝની પૂરતી કાળજી રાખવામાં આવી અને કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમની શરૂઆતમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીના અવસાન નિમિત્તે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની સ્વાગત શરૂઆત કરવામાં આવી હતી. પ્રવચન, ખેડૂતોના અભિપ્રાય, વક્તાઓનું પ્રવચન, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઉદ્બોધનનું લાઈવ પ્રસારણ 12 સ્થળોએ LED TV પર સાંભળવા મળ્યું હતું. બાદમાં કાર્યક્રમના અંતે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના શેરડીના છેલ્લા હપ્તાની બાકી નાણાં આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સહકાર મંત્રી, ગૃહરાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિતના ખેડૂતોને મદદરૂપ થયેલા તમામનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વ્યવસ્થા સોંપી છે તેવા શ્રી માન્ય ઘનશ્યામભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આજરોજ સાધલી મુકામે સાધલી APMCમાં જે ડિસ્ટ્રિક્ટ બરોડા ડિસ્ટ્રિક્ટ સુગરના ખેડૂતો તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રેક્ટરના માલિકો, વાહનના દરેક વાહનના માલિકો અને અન્ય જે રકમ લોકોને આપવાની હતી અને અત્યારે જે આ સુગર તકલીફ વેઠી રહી હતી અને જે ફાઇનાન્શિયલી જે પરિસ્થિતિ હતી એને ધ્યાનમાં રાખીને ખેડૂતના હિતમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી બાપુએ આપણા ખેડૂતોના હિતમાં 25 કરોડ રૂપિયાની લોન જ્યારે આ સુગર ફેક્ટરીને આપી છે ત્યારે આજે 6 તારીખે તમામે તમામ ખેડૂતોને 31 જગ્યા પર બોલાવીને એમનું સન્માન કરીને આજે આ ચેક વિતરણનો કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હસ્તે રાખે છે. એ બદલ હું આ તમામ ખેડૂતોને દિલથી અભિનંદન આપું છું અને જગતના તાતને એક આપણા માધ્યમથી એક મેસેજ આપું છું કે હર હંમેશ તમારી મહેનત, તમારી ધગસ અને તમારા પરસેવાનો પૈસો આ ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એને નહીં જવા દે અને જ્યારે જ્યારે ખેડૂતોને સરકારની જરૂર પડશે તો ખેડૂતોને પડશે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે એવી મને ખૂબ અપેક્ષા અને આશા છે. આજે જે પણ ખેડૂતોને એમની રકમ મળી છે એમને હું દિલથી અભિનંદન આપું છું.